नमस्ते विद्यार्थी मित्रों, धोरण 8 गुजराती पाठ 7 देशभक्त जगड़ूशा, जेमनी रचना कोणे करी छे? तो के रमणलाल सोनीए। आपणे आगळना વિડિયોમાં જોઈ ગયા કે ભાઈ જ્યારે રાજા છે પોતાની રૈયત માટે કે ભાઈ ઈ લોકો ભૂખે ટળવળે છે એમ એના પોતાના પ્રજા માટે જગડુશા પાસે વિનંતી કરે છે કે ભાઈ તમારી જે કોઠાર છે એમાં જે અનાજ છે તે અમને આપો એમ। ત્યારે જગડુશા શું કહે છે કે ભાઈ મારી જે વખાર છે એમ, વખાર તો મારી જ છે પણ એની અંદરનું જે અનાજ છે તે મારું નથી એમ। તો રાજા જ્યારે એને પૂછે છે ઈ કોનું છે એમ, તો કે તમે એક કામ કરો, વખારની અંદર ઈ કે મેં ત્રામાપત્ર ઉપર લખેલું છે કે ભાઈ ઈ કોના માટેનું અનાજ છે એમ, તમે એ લઈ આવો એટલે તમને ખબર પડી જશે એમ। તો જ્યારે રાજા મગાવવાનું કહે છે ત્યારે જગડુશાના માણસો છે તે રાજદરબારમાં આવીને તે જે લખેલું હોય કે ભાઈ આ કોના નામનું છે એમ એ પંડિતને આપે છે, અને પંડિત જ્યારે એ તાંબાપત્ર ઉપર લખેલાનું નામ વાંચે છે ત્યારે આખી પ્રજા ખુશ થઈ જાય છે। શું કામ ખુશ થઈ જાય છે? તો કે જે વખારનું અંદરનું જે અનાજ છે એ જગડુશાએ કોને આપ્યું છે? તો કે ભાઈ ભૂખે મરતા ગરીબ ભાડુઓ માટે રાખ્યું છે એમ, એટલે કે રાજાની પ્રજા માટે તે અનાજ હોય છે। અને જ્યારે આ સાંભળીને આખી સભા છે એ તાળીઓથી જગડુશાને વધાવી લે છે અને ખુશ થઈ જાય છે। હવે આગળ રાજા, વાહ જગડુશા વાહ, ઊભો થઈને જગડુશાને ભેટી પડે છે। તમે તો કહેતા હતા ને અનાજ મારું નથી એમ। તો કે જ્યારે રાજા એમ કહે છે કે ભાઈ જ્યારે મેં તમને પૂછ્યું કે અનાજ કોનું છે ત્યારે જગડુશાએ શું જવાબ આપ્યો? તો કે વખાર મારી છે પણ અનાજ મારું નથી એમ। તો જગડુશા, મારું છે એ તો ગરીબોનું છે, આ અનાજમાંથી એક દાણો લેવાનો મને હક નથી એમ। તો કે જગડુશા એમ કહે છે કે ભાઈ આ અનાજ મારું છે, પહેલાં જ રાજાને કીધું હતું કે ભાઈ એ અનાજ મારું નથી પણ કોનું છે? તો કે ગરીબ પ્રજાનું છે અને એક એમાંથી એક પણ દાણો લેવાનો મને અધિકાર નથી। એટલામાં બીજો માણસ હાથમાં પતરું લઈને આવી પહોંચે છે, તે રાજા તથા જગડુશાને પગે લાગે લેખ જગડુશાના હાથમાં મૂકે છે। જગડુશા તે રાજાને સોંપે છે અને રાજા પંડિતને આપે છે। એક વખારની તો ખબર પડી ગઈ, હવે બીજી વખાર છે એનું અનાજ કોના નામનું છે એ હવે પંડિત વાંચે છે, બીજો લેખ વાંચે છે। મહારાજ સાંભળો, હવે હું બીજી વખારનો લેખ વાંચું છું, આમાં લખ્યું છે કે વખાર જગડુશાની છે પણ વખારમાંનું બધું જ અનાજ એના ભૂખે મરતા ગરીબ ભાઈ ભાડુઓનું છે। દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે, એના એક દાણા પર પણ જગડુશાનો હક નથી। તો કે જે બીજી વખાર છે એમાં પણ એવો જ પત્ર મળે છે કે એમાં એવું જ પત્ર ઉપર લખેલું હોય છે કે ભાઈ આ જેટલો અનાજ આની અંદર વખારમાં ભરેલું છે એ કોનું છે? તો કે દેશની ગરીબ પ્રજા માટેનું છે, એમાં પણ એવું જ લખવામાં આવેલું હોય છે। આખી સભા વાહવા પુકારે છે, રાજા ફરી જગડુશાને ભેટી પડે છે, એવામાં ત્રીજો માણસ પ્રવેશે છે। પહેલાંની પેઠે તે પત્રું પણ જગડુશાના અને રાજાના હાથમાં થઈને પંડિતના હાથમાં આવે છે। બે વખારનું અનાજ છે જગડુશાએ કોના નામનું કર્યું છે? તો કે પ્રજા માટેનું। હવે ત્રીજી વખારનું પત્રું પણ આવી જાય છે અને એ જોવાનું રહ્યું કે ભાઈ આ અનાજ છે, આ વખારનું અનાજ છે તે કોના નામનું છે? હવે ત્રીજી વખારનો આ લેખ સાંભળો, આ વખાર જગડુશાની છે પણ એના અનાજના એક પણ દાણા ઉપર જગડુશાનો હક નથી, દેશને ભૂખે મરતી વસ્તી આ જ અનાજની માલિક છે। તો કે ત્રીજી વખાર છે એનું અનાજ પણ કોનું છે? તો કે જે ભૂખે મરતી પ્રજા છે કે ભાઈ અત્યારે દુકાળના લીધે માણસ જીવવા માટે ખાવા માટે ઘણી બધી જગ્યાએ અનાજ ગોતે છે પણ ક્યાંય મળતું નથી એમ, અને એ લોકો રાજાને વિનંતી કરે છે પણ જગડુશા છે પોતાની વખારનું જે અનાજ છે તે પહેલેથી જ ગરીબ માણસોને નામે કરી દીધું હોય છે। રાજા વાહ 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 વાહ, રાજા જગડુશા આવી તમારી કેટલી વખારો છે ગામમાં એમ, અને ત્રણ વખારનું આટલું બધું સાંભળીને રાજા ખુશ થઈ જાય છે અને તે જગડુશાને પૂછે છે કે ભાઈ આ શહેરમાં આ ગામમાં તમારી કેટલીક વખારો છે આવી એમ। જગડુશા, 40 કે હશે મહારાજ, એટલે જગડુશા એમ કહે છે 40 જેટલી હશે મહારાજ, 40 વખારો ત્યારે તો મારી પ્રજા જીવી ગઈ અને હું જીવી ગયો એમ। તો કે જ્યારે રાજા સાંભળે છે કે જગડુશાની આ ગામમાં 40 વખારો છે અને આવી જ રીતે અનાજની ભરેલી છે, આ સાંભળીને રાજા ખુશ થઈ જાય છે અને કહે છે કે ભાઈ મારી પ્રજા પણ જીવી ગઈ અને હું પણ જીવી ગયો। જ્યાં લગી ગુજરાતમાં તમારા જેવા ઉદાર શ્રેષ્ઠીઓ છે જગડુશા, ત્યાં લગી ગુજરાત રાજ્યને કોઈ આંચ આવવાની નથી। તો રાજા એના વખાણ કરે છે કે ભાઈ તમારા જેવા દાનવીરો ત્યાં આ
ગુજરાતમાં છે એમ, તો ગુજરાત ઉપર ગમે એટલો દુકાળ આવે તો પણ આ ચાવે એમ છે નહીં એમ. ત્યાં તો એકી સાથે અનેક માણસો હાથમાં તાંબા પતરા લઈ સભામાં પ્રવેશે છે અને એમને જોઈ આખી સભા આનંદમાં અને આવેશમાં ઊભી થઈને જયનાથ પુકારે છે. અને પછી એની પછીની જે બાકીની વખારો છે એના પણ તાંબા પત્ર આવી જાય છે અને આ જોઈને પ્રજા ખુશીથી ઉછળી પડે છે. આખી સભા, ગુજરાતનો રાજા ઘણું જીવો, ગુજરાતનો શાહ સોદાગર ઘણું જીવો, ગુજરાત રાજ્ય અમર રહો, અને પડદો પડી જાય છે. તો કે એની બધી 40-40 વખાર છે એનું જેટલું અનાજ છે તે જગડુશા રાજા અને એની પ્રજાની નામે કરી દે છે. આ જોઈને પ્રજા ખુશ થઈ જાય છે અને ગુજરાતની રાજાની અને જગડુશાની જય બોલાવે છે. તો કે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આ એકમ પૂરો થાય છે. હવે આપણે એના શબ્દાર્થ જોવાના છે. તો કે પેલું છે ટીપણું, તો કે પંચાંગ. વેઢો, તો કે આંગળી ઉપરની સાંધા આગળની રેખા. રાજ, તો કે આબરૂ. કાળવાણી, તો કે ભયંકર આફતિ ભરી ભવિષ્યવાણી. પ્રજાવત્સલ, તો કે પ્રજા પર પ્રેમ રાખનાર. રાકડી, તો કે ગરીબડી. કોઠાર, અનાજ ભરવાનો ઓરડો. પછી એના પછીના છે રૈયત, તો કે પ્રજા. ઊણું, તો કે ઓછું ભરાયેલું. શાહ સોદાગર, તો કે મોટા આબરૂદાર વેપારી. ઓણ, તો કે આ સાલ. કારમું, તો કે ભયંકર. તીડ, તો કે પાકનો નાશ કરનારો એક જાતનો પાંખોવાળો જીવ. ઠેઠ, તો કે છેડછેડા સુધી. નિવારણ, તો કે દૂર કરવું તે. ભીખપત્ર, તો કે સમાચાર વગેરેની જાહેરાત માટે. સુકાળ, તો કે સારો સમય. વખાર, સરસામાન ખાસ તો અનાજ રાખવાની જગ્યા. તો કે હવે આપણે આગળ રૂઢિપ્રયોગો જોશું. એમાં પહેલું છે જીભ કપાઈ જવી, તો એનો અર્થ શું થાય છે? તો કે બોલતા બંધ થઈ જવું. એનું વાક્ય છે ખોટું બોલતા તારી જીભ કપાઈ ન ગઈ. અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન છે એટલે કર્યું છે આપણે. હવે બીજું છે સાત ખોટનો દીકરો હોવો, તો એનો અર્થ છે ખૂબ લાડકો એકનો એક દીકરો. હવે એનું વાક્ય છે કમળા માસીએ સાત ખોટના દીકરાને પ્રેમથી ઉછેર્યો. હવે એના પછીના રૂઢિપ્રયોગો છે. ત્રીજું છે મોં માગ્યા દામ આપવા, તો એનો અર્થ શું થાય છે? તો કે પૂરેપૂરી કિંમત ચૂકવવી. એનું વાક્ય છે અપહરણ કરેલા દીકરાને છોડાવવા મા બાપ અપહરણકારોને મોં માગ્યા દામ આપવા તૈયાર થયા. એની પછીનું ચોથું છે સ્પર્ધ થઈ જવું, તો કે આવા થઈ જવું. 5 વર્ષના છોકરાને સંસ્કૃતમાં કડકડાટ શ્લોક બોલતો જોઈ બધા સ્પર્ધ થઈ ગયા. હવે પાંચમું છે કળ વળવી, તો કે નિરાશ થવી. ડોક્ટરની દવા લીધ્યા પછી રાકેશને શરીરમાં કળ વળી. તો કે હવે આ શબ્દાર્થ અને રૂઢિપ્રયોગ છે એ તમારે ગુજરાતીની પાકી નોટમાં લખવાના છે. આપણે અહીંયા 5 રૂઢિપ્રયોગો જોયા એમ, હજી આની પછીના જે બીજા 2 રૂઢિપ્રયોગો છે એ તમારે તમારી જાતે લખવાના છે.